જેડએસટીવી ન્યૂઝને 4 વર્ષ પૂર્ણ થતા અને 5મા વર્ષમાં મંગળ પ્રવેશ કરતા જેડએસટીવીના તમામે તમામ સ્ટાફ, રિપોર્ટર, વિજ્ઞાપનદાતાઓ તથા જેડએસટીવીના તમામ દર્શક મિત્રો તેમજ શુભચિંતકોને જેડએસટીવી આભાર વ્યક્ત કરે છે. ઉત્તર ગુજરાત સહિત ગુજરાતમાં આગવી ઓળખ બનાવનાર ઝેડએસ ટીવી ન્યૂઝ દ્વારા સફળતાના 4 વર્ષ પૂર્ણ કરી 5મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો. આજથી 4 વર્ષ પહેલા ઝેડએસ ટીવીની શરૂઆત થઈ હતી અને આજે માત્ર ટૂંક સમયગાળામાં જ લાખો દર્શકોની પસંદ બની છે. ત્યારે ઝેડએસ ટીવીના સફળતાના 4 વર્ષ પૂર્ણ થતા ઝેડએસ ટીવી સ્ટુડિયો ખાતે ભગવાન સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મિત્રો, સમર્થકો, વિજ્ઞાપનદાતાઓ, શુભચિંતકો સહિત ઝેડએસ ટીવીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને ભગવાન સત્યનારાયણ કથાનો લાભ લીધો હતો. પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ પણ ઝેડએસ ટીવીને શુભેચ્છાઓ, શુભકામનાઓ પાઠવવા ઝેડએસ ટીવી સ્ટુડિયો ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને ઝેડએસ ટીવી સ્ટાફ તથા તમામે તમામ રિપોર્ટર્સને શુભેચ્છાઓ, શુભકામનાઓ પાઠવી. નમસ્કાર, જય માતાજી. હું છું રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા અને મને આજે એ બાબત જણાવતા ખૂબ આનંદની લાગણી થાય છે કે ઝેડએસ ટીવી ન્યૂઝ ચેનલ 4 વર્ષ પૂર્ણ કરી અને 5મા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યું છે. આ તકે ઝેડએસ ટીવી ન્યૂઝ ચેનલને હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે આવનારા સમયમાં ગુજરાતની જનતાને આપ આવાજ ન્યૂઝ આપતા રહો અને ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી હાર્દિક શુભકામનાઓ. થેન્ક યુ. નમસ્તે. હાય, હું છું કે આવાજા, મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફર્સ્ટ રનર અપ. ઝેડએસ ટીવીના આજે 4 વર્ષ પૂર્ણ થાય છે અને 5મા વર્ષમાં જ્યારે એ મંગળ પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે એમને હું હાર્દિક શુભેચ્છાઓ આપવા માંગુ છું. તમે બધા જાણતા જ હશો કે ઝેડએસ ટીવી એ એક ગુજરાતની સૌથી સુંદર ચેનલ છે, જે છે અત્યાર સુધી. ઝેડએસ ટીવી જે છે એ સરસ મજાની ચેનલ છે ગુજરાતની, અને આજ અત્યાર સુધી ઝેડએસ ટીવીએ બહુ જ સરસ મજાના ન્યૂઝ ગુજરાતીઓને આપ્યા છે અને હું આશા કરું છું કે આવી જ રીતના સરસ મજાના ન્યૂઝ ગુજરાતીઓને આપતા રહે અને તમારી જે ચેનલ છે ઝેડએસ ટીવી એ ખૂબ ખૂબ આગળ વધે એવી મારી શુભેચ્છાઓ છે. તો પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ પણ પહેલી વાર ઝેડએસ ટીવી સ્ટુડિયો ખાતે આવ્યા હતા અને ઝેડએસ ટીવી સ્ટુડિયોની મુલાકાત લઈ તેઓએ પણ ઝેડએસ ટીવીને શુભેચ્છાઓ, શુભકામનાઓ પાઠવી હતી. ત્યારે ઝેડએસ ટીવી દ્વારા 4 વર્ષની સફળતાની ઉજવણી ઝેડએસ ટીવીના સ્ટાફ મિત્રો સાથે ઝેડએસ ટીવી સ્ટુડિયોમાં કેક કાપીને ઉજવણી કરી હતી. તો ઝેડએસ ટીવી દ્વારા આ પ્રસંગે ઝેડએસ ટીવીના તમામે તમામ રિપોર્ટરો, વિજ્ઞાપનદાતાઓ તથા ઝેડએસ ટીવીના તમામે તમામ દર્શકો તથા શુભેચ્છકો, સમર્થકો, મિત્રોનો આભાર માન્યો હતો. નમસ્કાર મિત્રો, હું મહેન્દ્રસિંહ બારૈયા, પૂર્વ ધારાસભ્ય પ્રાંતિજ. ઝેડએસ ટીવી ન્યૂઝ ચેનલ આજે તેના સફળતાના 4 વર્ષ પૂર્ણ કરી અને 5મા વર્ષમાં પ્રવેશી રહી છે ત્યારે હું સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ઝેડએસ ટીવીના માધ્યમથી જે નાનામાં નાના સમાચારો, જે સામાન્ય જે નાનામાં નાના સમાચારો હતા અને નાનાથી માંડી અને મોટા સમાચારોને ખૂબ સરસ રીતે જે સત્યની રીતે મૂકી અને સત્ય તરફની વાત કરી અને જેવી રીતે સમાચારો મૂક્યા છે ખૂબ અભિનંદનને પાત્ર છે. અને ઝેડએસ ટીવીના માધ્યમથી સમગ્ર ગુજરાત રાજ્યના જે સમાચારોમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે તેને બદલ હું સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને અવિરત ઝેડએસ ટીવીના માધ્યમથી લોકસેવાના, લોકોના પ્રશ્નોનો અવાજ ઉઠાવતા રહો એવી શુભેચ્છાઓ પાઠવું છું. અસ્તુ, જય હિન્દ, જય ભારત. જય હિન્દ. હું રેશમા પટેલ ઝેડએસ ટીવી ન્યૂઝને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. 4 વર્ષ પૂરા કરી અને 5મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે. ગુજરાતની જનતાનો હંમેશા અવાજ બન્યું છે, સત્યનો અવાજ બની અને ગુજરાતની જનતાના પક્ષમાં હંમેશા અવાજ ઉઠાવતું રહ્યું. ઝેડએસ ટીવી ન્યૂઝ ગુજરાતની જનતા માટે આગળ પણ ખૂબ જ સારું કાર્ય કરે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છા સાથે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સત્યનો અવાજ, લોકશાહીનો ચોથો સ્તંભ, મીડિયા જગત હંમેશા સત્યનો અવાજ બની, ન્યાયનો અવાજ બની જનતાના પક્ષમાં કાર્ય કરે એવી આશા સાથે અને ઝેડએસ ટીવી ન્યૂઝ
અવિરત આ જ રીતે આગળ વધતું રહે એવી શુભેચ્છા સાથે ખૂબ ખૂબ અભિનંદન. જય હિંદ, જય ભારત. તો પ્રાંતિજ સહિત સાબરકાંઠા જિલ્લાના ઉત્તર ગુજરાતના લોકો સહિત ગુજરાતના લોકો તથા સોશિયલ મીડિયાના યુટ્યુબ, વોટ્સએપ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્નેપચેટ, વેબસાઇટ, ફેસબુક પેજ સહિત તમામે તમામ ZS TVના સાથી મિત્રો, દર્શકોનો, શુભેચ્છકો, સમર્થકોનો આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, ZS TV ન્યૂઝ. જયસિંહ ચૌહાણ, પૂર્વ શિક્ષણ મંત્રી, પૂર્વ સાંસદ, હાલ રહેવાનું પ્રાંતિજ. ZS TVને 4 વર્ષ પૂરા થાય છે. 5મા વર્ષમાં પ્રવેશ કરે છે. ખૂબ આનંદ થાય છે ભાઈ સંજયભાઈ અને એમની આખી ટીમ. હું તો એટલું જ કહીશ કે અમારા પ્રાંતિજનું ગૌરવ. સમગ્ર ગુજરાત, વિદેશની અંદર પણ આ ZS TVનું ત્યાં આગળ બેઠેલા લોકો પણ બધા જોઈ શકે છે સમાચાર. નાનામાં નાના સમાચાર હોય પણ એ પણ સ્પષ્ટ, સાચા અને નિખાલસતાથી જે સમાચાર આપે છે એ બદલ હું એમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે આ ZS TVનો ખૂબ વિકાસ થાય, એમની આખી ટીમ ખૂબ વિકાસ કરે અને ખૂબ પ્રગતિના સોપાન સર કરે અને સમગ્ર ગુજરાતની, દેશની અંદર નહીં વિદેશની અંદરથી પણ લોકો વખાણે છે અને ત્યાં સુધીમાં પ્રસરે આ વાત, એવી હું ભાઈ સંજયભાઈ એમની આખી ટીમને બધાને હૃદયથી ખૂબ ખૂબ આવકારું છું, અભિનંદન આપું છું. ધન્યવાદ.